નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં આપણે ધોરણ 4 વિષય ગણિતનું પ્રકરણ 10નું સોલ્યુશન જોઈશું. હવે તમે તમારું પ્રકરણ 10 કાઢશો ત્યારે તમને આ પેટર્ન અધૂરી દેખાશે. અહીં જુઓ, આપેલી પેટર્ન પૂર્ણ કરો. તો અમે અહીંથી પેટર્ન પૂર્ણ કરી છે કે અહીં છે ગોળ ગોળ ગોળ, તો એના પછી પેટર્ન આવશે ત્રિકોણ અને ફરી પાછી ગોળ. તો આ મુજબ તમે દોરશો એટલે આ પહેલા ચિત્રની પેટર્ન પૂર્ણ થઈ જશે. હવે બીજી પેટર્ન તમે જોઈ શકો છો. તમારે માપપટ્ટી લેવાની છે, એટલે કે ફૂટપટ્ટી લઈને તમારે આ રીતે વ્યવસ્થિત ખાના દોરશો એટલે આ પેટર્ન પણ સરસ પૂર્ણ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો ઉપર 3 ફૂલ છે, એટલે આપણે અહીં નીચેની જગ્યામાં પણ 3 ફૂલ દોરીશું. આગળ છે પેટર્ન પૂર્ણ કરો. સાવ સહેલી પેટર્ન છે 1 2 1 2, તો આપણે એ જ ક્રમ જાળવીશું 1 2 1. આગળ જે પદ આપ્યું હોય એ સમજી લેવાની, તો એ જ પ્રમાણે પેટર્ન આગળ વધતી હોય. અહીં કયો નિયમ છે? તો કે 2 વાર ક, 2 વાર ખ, ક, તો હવે 2 વાર ખ અને અહીં આવશે ક. ચલો હવે ત્રીજી આકૃતિ. ચલો પહેલાં પેટર્ન સમજી લઈએ. જે 12નો ત્રિકોણ છે એ સૌરો છે, પછી ઊંધો, સૌરો ઊંધો, તો અહીં આવશે સૌરો ઊંધો અને સૌરો. હવે અંદરનો ત્રિકોણ સમજી લઈએ. તો જ્યારે આ ત્રિકોણ સૌરો હોય ત્યારે અંદરનો ત્રિકોણ કેવો દોરવાનો? ઊંધી બાજુ. તો અહીં પણ તમે જોઈ શકો છો આ ત્રિકોણ સૌરી બાજુ છે, એટલે અંદરનો ત્રિકોણ આવશે ઊંધી બાજુ. એ જ મુજબ આ અને આ. ચલો હવે જોઈએ ચોથી પેટર્ન. ચલો પેટર્ન ફરતા ફરતા આ જે પેટર્ન છે એ જ અહીં આવશે, પછી આ પેટર્ન અને આ પેટર્ન. તમારે તીરની દિશા જોવાની છે. હવે પાંચમું, આગળ પાછળ ઉપર નીચે, તો વળી પાછું આગળ પાછળ ઉપર અને નીચે. ચલો સાચી પેટર્ન ઓળખો. હવે તીર જુઓ 3 4 અને 5, તો હવે થશે 6 1 2 3 4 5 અને 6, અને પછીના તીરની નિશાની છે નીચેની તરફ, તો અહીં પણ છે, માટે બ આપણો સાચો જવાબ. ચલો પછીની આકૃતિ. શૂન્યની સંખ્યા વધે છે 2 3 4, તો હવે આવશે 5, અને ચોરસ તો દરેકમાં 2 છે, તો અહીં પણ તમે જોઈ શકો છો 2 જ છે. ચલો ત્રીજી પેટર્ન સાવ સહેલી છે, 1 2 3 અને 4, તો અહીં આવશે હવે પછી 5. ચલો આગળની પેટર્ન. 1ની સંખ્યા પણ વધતી જાય છે અને 0ની સંખ્યા પણ વધતી જાય છે, એટલે કે 3 1 છે અહીંયા, 4 1 અને 4 0, એટલે કે જવાબ અ આવશે. અહીંયા તમારે ટિક કરવાનું છે. ચલો પછીની પણ સાવ સહેલી છે, 1 1 વખત, 2 2 વખત, 3 3 વખત, માટે 4 4 વખત. ચલો આગળ જોઈએ. પેટર્ન મુજબ સંખ્યા લખો. તમે જોઈ શકો છો બધી જ બેકી સંખ્યા છે 2 4 6, તો હવે આવશે 8 10 12 14 અને 16. બીજી પેટર્ન 10 20 30 40 50 60. હવે અહીં જુઓ, 21માં 2 નાખીએ ત્યારે 23 થાય, 23માં 2 નાખો તો 25, તો 25માં 2 ઉમેરીએ તો 27, 27માં 2 ઉમેરીએ તો 29, 31, 33 અને 35. ચલો પછીની સંખ્યા, એમાં પણ તમે જોઈ શકો છો લાઇનમાં બેકી સંખ્યા આવે છે 10 12 14, તો હવે આવશે 16 18 અને 20. ચલો પછીની પ્રવૃત્તિ એ પણ સહેલી છે. એકી સંખ્યાને ઓળખીને લંબચોરસમાં લખો અને બેકી સંખ્યાને ઓળખીને ગોળમાં લખો. તો એકી સંખ્યા છે 17 47 73 65 અને 29, જ્યારે બેકી સંખ્યામાં આવશે 8 32 64 100 54 82 અને 94. ચલો પછીની પ્રવૃત્તિ, જે એકી સંખ્યા છે તેના પર લાલ રંગ પૂરો. ચલો અહીં તમે થોડુંક સમજી લો. જો સંખ્યા એકમનો સ્થાન માં જે અંક છે એ અંક 1 3 5 7 કે 9 માંથી હોય તો તે સંખ્યા એકી કહેવાય. તમે જોઈ શકો છો જેમાં આપણે રંગ પૂર્યો તે બધાના એકમના અંક આ મુજબ છે. હવે જોઈએ બેકી સંખ્યા. તો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. તો તમે જોઈ શકો છો 92 94 96 બધાના એકમના અંકના આધારે જ આપણે બેકી સંખ્યા નક્કી કરી છે. ચલો આગળ જોઈએ. કૌંસનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એકી સંખ્યા વત્તા એકી સંખ્યા. હવે એકી સંખ્યામાં એકી સંખ્યા ઉમેરીએ એટલે બેકી સંખ્યા
મળે, આપણે સમજી લઈએ એક વત્તા એક તો બે મળ્યા, જે બેકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા વત્તા બેકી સંખ્યા. ચલો ઉદાહરણ સાઈડમાં લખેલું છે, એકી સંખ્યા તરીકે એક, બેકી સંખ્યા તરીકે બે. એકને બે ત્રણ કઈ સંખ્યા મળી? એકી. બેકી સંખ્યા વત્તા બેકી સંખ્યા, બે વત્તા બે કરીએ તો ચાર મળે, કે જે બેકી સંખ્યા જ છે. સૌથી નાની એકી સંખ્યા એક અને સૌથી નાની બેકી સંખ્યા. ચલો આગળ જોઈએ. ઉદાહરણ મુજબ યોગ્ય જવાબ લખો. સાઠ વત્તા ચાલીસ બરાબર સો કેવી સંખ્યા છે? તો કે એકમનો અંક શૂન્ય છે માટે બેકી સંખ્યા. અહીં એકમનો અંક પાંચ છે માટે એકી સંખ્યા. પચીસ, અહીં પણ એકી સંખ્યા. અહીં એકમનો અંક આઠ એટલે બેકી સંખ્યા. અહીં એકમનો અંક સાત છે એટલે એકી સંખ્યા. તો આ સાથે જ આપણે ધોરણ ચાર વિષય ગણિતના પ્રકરણ દસનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.